અહીં આપણી પાસે એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ એબીસી, તો તેની મધ્યગાઓ શું થાય તથા તેમની વચ્ચેનો સંબંધ શું હોય છે તથા તેમના ગુણધર્મો કયા કયા હોય છે. આમ મધ્યગા એટલે આપણે કોઈ એક બિંદુથી, એક શિરોબિંદુથી શરૂ કરીએ અને સામેની બાજુના મધ્યબિંદુ સુધી સામેની બાજુને દુભાગે તે રીતે એક રેખા દોરીએ, તો આ રેખા એટલે મધ્યગા. તે અહીંથી શરૂ થઈને અહીં સુધી જાય છે અને આ રેખાને દુભાગે છે. તો ચાલો સૌપ્રથમ આપણે આ બિંદુને ડી નામ આપી દઈએ. તો બી થી ડી નું અંતર અને ડી થી સી નું અંતર સમાન હોય છે. તો ચાલો હવે આ જ બાબત આપણે બીજી બધી બાજુઓ માટે પણ કહીએ. આ બીજી મધ્યગા છે, આ બિંદુને ઈ નામ આપી દઈએ. તો એ થી ઈ નું અંતર અને ઈ થી સી નું અંતર સમાન થાય છે. તેવી જ રીતે વધુ એક મધ્યગા દોરીએ, આ બિંદુને એફ નામ આપી દઈએ. તો એ થી એફ નું અંતર અને એફ થી બી નું અંતર સમાન થાય છે. અને આ ત્રણેય મધ્યગાઓ જે બિંદુને છેદે છે તેને મધ્ય કેન્દ્ર કહે છે. અહીં આ ત્રણેય મધ્યગાઓ આ બિંદુએ છેદે છે તો તેને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. ભૌતિક વિજ્ઞાનમાં તમે જોશો તો કોઈ પણ ત્રિકોણને આપણે ફેરવીએ તો તે તેના મધ્ય કેન્દ્રની આસપાસ ફરે છે, પરંતુ તે આપણે ફક્ત હમણાં ભૂમિતિ પૂરતું જ ભણીશું. આ મધ્ય કેન્દ્ર છે તેને આપણે જી નામ આપી દઈએ, કારણ કે એફ સુધી આપણે નામ અહીં આપેલા છે. જો આપણે તેને ફેંકીશું તો તે દળના મધ્ય કેન્દ્રની આસપાસ ફરશે. તમે જોઈ શકો છો કે આપણે આ ત્રિકોણને છ નાના ત્રિકોણોમાં વિભાજિત કર્યું છે, પરંતુ ધ્યાનથી જુઓ કે આ બધા સમરૂપ ત્રિકોણો નથી, જે આપણે આ વિડીયોમાં સાબિત કરીશું. આ છ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે અને તે સાબિત કરવા માટે આપણે ત્રિકોણની જોડ બનાવીશું. સૌપ્રથમ આપણે આ બે ત્રિકોણોને જોડ બનાવીને લઈશું જેમાં આ રંગ કર્યો છે. આપણે એ બતાવીશું કે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે. હવે આ ત્રિકોણને ફેરવીને જોશો તો તે તમને કંઈક આ રીતે દેખાશે. આ એક બાજુ, આ તેની બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ તેની મધ્યગા. તેથી અહીં આ બિંદુ જી થશે, આ બિંદુ બી થશે, આ બિંદુ સી થશે અને આ ત્રિકોણની મધ્યગા છે, મધ્યગાનો બીજો ભાગ છે, તેથી આ બિંદુ ડી થશે. હવે આગળ જણાવ્યું તે મુજબ આ લંબાઈ અને આ લંબાઈ સમાન છે. અહીં તે આ બંને ત્રિકોણો છે. જો તેના ક્ષેત્રફળ વિશે વિચારીએ તો તે બંનેના પાયા સમાન છે. આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ બરાબર શું થાય. ક્ષેત્રફળ એ બરાબર એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ. પાયો એટલે બી, વેદ એટલે એચ. હવે અહીં બંનેના પાયા સમાન છે તો વિચારો કે તેના વેદ શું થશે. બંનેના વેદ પણ સમાન થશે. જો તેનો વેદ આ રીતે દોરવામાં આવે તો બંનેના વેદ સમાન થશે. બંનેના વેદ એટલે કે તેમની ઊંચાઈ બંને ત્રિકોણો માટે સમાન થશે. અહીં બંનેના પાયા સમાન છે અને બંનેના વેદ પણ સમાન છે. જો તમે આ રીતે કોઈ ગુરુકોણ ત્રિકોણ દોરો, એટલે કે 90 અંશ કરતા મોટો ખૂણો ધરાવતો ત્રિકોણ દોરો, તો તેનો વેદ કંઈક આ રીતે દેખાશે. હંમેશા ગુરુકોણ ત્રિકોણમાં વેદ બહારની તરફ દોરવામાં આવે છે. અહીં આ બંને ત્રિકોણોના વેદ અને પાયા સમાન છે, તેથી તેમના ક્ષેત્રફળ પણ સમાન જ થાય. આમ જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એક્સ હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ એક્સ જ થાય. અહીં આ જ બાબતનો આપણે અહીં ઉપયોગ કરીશું. જુઓ કે અહીં આ બંને ત્રિકોણોના પાયા સમાન છે અને તેમનો વેદ આ રીતે દોરવામાં આવે તો તેમનો વેદ પણ સમાન જ થાય. તેથી જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ વાય જ થાય. તેમના ક્ષેત્રફળ સમાન થાય છે. હવે છેલ્લે આ બે ત્રિકોણો માટે જોઈએ. જુઓ કે અહીં બંને ત્રિકોણોના પાયા સમાન છે, કારણ કે આપણે જાણીએ છીએ કે BF ઇઝ ઇક્વલ ટુ FA થાય છે ને તેમના બંનેના વેદ પણ સમાન થાય છે. જો વેદ દોરીએ તો તે કંઈક આ રીતે દેખાશે. આમ જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ઝેડ હોય
તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ z જ થાય. આમ આપણે આ ત્રિકોણને ત્રણ જોડ ત્રિકોણમાં વિભાજિત કર્યું છે જેમના ક્ષેત્રફળ સમાન છે. હવે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે બધા જ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન હોય છે. હવે આપણે આ સિદ્ધાંતનો જ ફરી અહીં ઉપયોગ કરીશું, પરંતુ આપણે જુદા જુદા ત્રિકોણની જોડ બનાવી. તો તે માટે આપણે પ્રથમ ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ બી એ ઈ, કે જે આ ત્રિકોણ છે. તેથી ત્રિકોણ બી એ ઈ નું ક્ષેત્રફળ બરાબર ઝેડ વત્તા ઝેડ વત્તા વાય, ક્ષેત્રફળ બરાબર ઝેડ વત્તા ઝેડ વત્તા વાય. હવે આપણે બીજું ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ બી ઈ સી, કે જે આ ત્રિકોણ છે. તેથી તેનું ક્ષેત્રફળ થશે ત્રિકોણ બી ઈ સી નું ક્ષેત્રફળ બરાબર એક્સ વત્તા એક્સ વત્તા વાય, એક્સ વત્તા એક્સ વત્તા વાય. હવે અહીં જુઓ કે બંનેના પાયા સમાન છે, અને જો તમે તેમાં વેધ દોરો તો તે કંઈક આ રીતે દેખાશે. ગુરુકોણ ત્રિકોણમાં હંમેશા વેધ બહારની તરફ દોરવામાં આવે છે, આમ બંને ત્રિકોણોના વેધ પણ સમાન છે. બંને ત્રિકોણોના પાયા અને બંને ત્રિકોણોના વેધ સમાન છે, તેથી આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ પણ એકબીજાને સમાંતર થાય. તેથી અહીં થશે બે ઝેડ વત્તા વાય બરાબર બે એક્સ વત્તા વાય. વાય વાય બંને બાજુથી નીકળી જશે, તેથી આપણને મળશે બે ઝેડ બરાબર બે એક્સ. બંને બાજુ બે વડે ભાગતા આપણને મળશે ઝેડ બરાબર એક્સ, ઝેડ બરાબર એક્સ. આમ આપણે આ ઝેડ બરાબર એક્સ લખીએ, તેવી જ રીતે આ ઝેડ બરાબર એક્સ લખીએ. આમ આ બધાના ક્ષેત્રફળ સમાન છે, પરંતુ આ બંનેના ક્ષેત્રફળ સમાન નથી, પરંતુ અહીં આપણી પાસે બંને ક્ષેત્રફળ વાય છે. તો ચાલો હવે આપણે બીજા બે ત્રિકોણની જોડ બનાવીને જોઈએ. હવે જુઓ ત્રિકોણ એ ડી સી, કે જેને હું આ રંગ વડે દર્શાવું છું, ત્રિકોણ એ ડી સી, જે અહીં આ ત્રિકોણ છે. તેથી ત્રિકોણ એ ડી સી નું ક્ષેત્રફળ થશે વાય વત્તા વાય વત્તા એક્સ બરાબર બે વાય વત્તા એક્સ. હવે બીજા ત્રિકોણને જુઓ, ત્રિકોણ એ બી ડી, કે જેને હું આ લીલા રંગ વડે દર્શાવું, એ ડી એ ડી બી. તેથી ત્રિકોણ એ ડી બી નું ક્ષેત્રફળ થશે બે ઝેડ વત્તા એક્સ, પરંતુ ઝેડ બરાબર એક્સ હોવાથી એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર ત્રણ એક્સ થશે. હવે આ જ બાબતનો અહીં ઉપયોગ કરીશું. તો જુઓ કે બંને ત્રિકોણોના પાયા સમાન છે. હવે જો બંને ત્રિકોણોના વેધ દોરવામાં આવે તો તે કંઈક આ રીતે દેખાય છે, અને તે બંને ત્રિકોણોના વેધ પણ સમાન થશે. બંનેના પાયા સમાન છે અને બંનેના વેધ પણ સમાન છે, તેથી આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ પણ સમાન થાય. તેથી બે વાય વત્તા એક્સ બરાબર ત્રણ એક્સ. એક્સ ને બંને બાજુએથી બાદ કરતા આપણને મળશે બે વાય બરાબર બે એક્સ. સમીકરણની બંને બાજુ બે વડે ભાગતા આપણને મળશે વાય બરાબર એક્સ એક્સ. આમ કોઈપણ શિરોબિંદુથી શરૂ કરીને સામેની બાજુ પર દોરેલી મધ્યગા સામેની બાજુને દુભાગે છે, તો આ રેખાને મધ્યગા કહે છે. એવી આપણને ત્રણ મધ્યગા મળે છે, અને એ ત્રણેય મધ્યગાઓ જ્યાં છેદે છે તે બિંદુને મધ્ય કેન્દ્ર કહે છે, જેના દ્વારા ત્રિકોણનું છ નાના ત્રિકોણોમાં વિભાજન થાય છે, જે દરેકના ક્ષેત્રફળ સમાન હોય છે.